नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू MWP एज्युकेशन में। अहीं जोवाना छे आपणे धोरण नंबर 10 नी द्वितीय एकम कसोटी में गणित विषयनुं संपूर्ण पेपर सोल्यूशन। तो दरेक विद्यार्थी अवश्य नोंध ले अने अंत सुधी अवश्य विडियो निहाळे। तो वात करीए आपणे सेक्शन नंबर ए नी, तमने मां एक एक मार्क्सना प्रश्न पूछेला हशे, टोटल 8 मार्क्सना प्रश्न पूछाशे। पहलो सवाल है कि समीकरण 5x² ओछा 6x प्लस 1 बराबर 0 नो विवेचक केटलो थाय। तो आपणे विवेचकनो सूत्र मूकीए, डी बराबर बी स्क्वेर माइनस 4ac ने आधारे ए बराबर 5 थाय, बी बराबर माइनस 6 अने सी बराबर 1। तो किंमत मूको एटले विवेचक केटलो मळे छे, आपणने 16 मळे छे, एटले पहेलानो जवाब आवशे ए ऑप्शन तमारो जवाब थशे। चलो नेक्स्ट, हवे आपणे आगळ वधीए। बीजो विकल्प, जो खाली जगह हो तो द्विघात समीकरण ने वास्तविक उकेल न मळे, तो एनो जवाब तमने थशे सी विकल्प के डी लेस देन 0 हो त्यारे उकेल ना मळे। एना पछी छे तीजो, x² ओछा 5x प्लस k बराबर 0 ना बीज समान हो तो k बराबर केटला थाय। अब बीज समान हो एटले डी बराबर आपणे केटला लई लेवाना 0, एटले डी बराबर 0 आपणे लई बी स्क्वेर माइनस 4ac में किंमत मूको एटले के नी वेल्यू केटली मळे छे 25/4। चलो आगळ वधीए। प्रश्न 4, त्रिकोण PQR में PR² बराबर PQ² प्लस QR² हो तो नीचेना पैकी खाली जगह थाय। तो अहीं तमने ऑप्शन आपेला छे, आपणे विचारो त्रिकोण PQR में PR² तो अहीं आवशे PR, आवशे Q, तो Q नुं वेल्यू केटली आवशे 90 आवशे, एटले ए ऑप्शन तमारो जवाब थशे। એના પછી પાંચમો, બધા વર્તુળો ખાલી જગ્યાઓ, બધા વર્તુળો કેવા હોય છે, સમરૂપ હોય છે। છઠ્ઠું છે, 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો છે, 60 અંશ, તો દરેક સ્પર્શકની લંબાઈ કેટલી થાય। તો અહીં આપણને રીત આપેલી છે કે ધારો કે કોઈ પી બિંદુ વર્તુળની બહાર આપણે લઈએ, એમાંથી બે સ્પર્શકો છે PC, એમ બે સ્પર્શકો દોરેલા છે। હવે OP એ શું થશે, દ્વિભાજક થશે, APC નો શું થાય દ્વિભાજક, એટલે આખું માપ જો 60 હોય તો આ કેટલા થશે 30, ના માપ પણ કેટલું થશે 30। આ ઉપરાંત OA લંબ શું છે, તો કે AP, આમાં સ્પર્શક હોય ત્રિજ્યાના કેવા હોય છે, લંબ હોય છે, એટલે આ કાટકોણ ત્રિકોણ બની ગયો, કાટકોણ ત્રિકોણ OAP માં 10 30 બરાબર આપણે સૂત્ર મૂકીએ તો 10 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે ઓએ એના છેદમાં AP, ઓએ આપણી પાસે 3 છે, 10 30ની કદ 1/√3 થાય, સાદુરૂપ આપો એટલે AP બરાબર કેટલા આવે છે, 3√3। તો આ તમારો જવાબ થશે, સ્પર્શકની લંબાઈ કેટલી આવે, 3√3। ચલો નેક્સ્ટ, હવે આગળ વાત કરીએ। ત્રિકોણ ABCમાં ખૂણો B 90 છે, BC 12 છે, AB 5 છે, તો એની અંતરવૃત્તની ત્રિજ્યા કેટલી થાય। હવે અંતરવૃત્તની ત્રિજ્યા માટેનું સૂત્ર છે, અહીં સૂત્ર આપેલું છે કે કાટખૂણો સમાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2। તો એ કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ છે, 5। ચાલો આપણે અહીં કિંમત મૂકો તો આ 5 થશે, BC તમને કેટલા આપેલા છે 12, કર્ણ તો આપણે કેટલા મળશે 13, એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો, એટલે 5 વત્તા 12 ઓછા કર્ણ છેદમાં 2 કરો, એટલે આ સૂત્રમાં કિંમત મૂકો એટલે અંતવૃત્તની ત્રિજ્યા આપણને કેટલી મળે છે, 2 મળે। નેક્સ્ટ, હવે 8મો સવાલ, આકૃતિમાં PBA આપણે મેળવવાના છે, કેટલા થશે? તો હવે જો આ બાજુ અને આ બાજુ કેવી છે, સરખી, એટલે AP બરાબર PB, તો સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા થાય, સરખા થાય, એટલે ખૂણો A આખો કર્યો છે 60, તો B પણ કેટલાનો થાય 60, એટલે PBA પણ કેટલાનો થશે, 60 અંશનો થશે। તો આ વાત થઈ આપણે સેક્શન નંબર એની। હવે વિદ્યાર્થીઓ સેક્શન નંબર બીમાં જોઈએ, તેમાં દરેક દાખલો 2 માર્ક્સમાં પૂછેલો છે। 9મો સવાલ એમ છે કે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી ઉકેલવાના છે, વર્ગમૂળમાં 2x² પ્લસ 7x પ્લસ 5 વર્ગમૂળમાં 2 બરાબર 0। તો અહીં લોકોએ મધ્યમ પદ એડ કર્યું છે, 2 પ્લસ 5x 7x ની જગ્યાએ કેટલા કરે છે, 2 પ્લસ 5, અને પછી સાદુરૂપ આપેલો છે તો એને જવાબ મળે છે x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 અને x બરાબર માઇનસ 5/√2 વર્ગમૂળમાં 2। ચલો 10મો, આપેલ દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય કેટલું થાય? તો અહીં તમને એક સમીકરણ આપ્યું છે, પહેલાં એને સાદુરૂપ આપો,
तो के एक्स स्क्वेर ओछा टू के एक्स प्लस छ बराबर जीरो एने तमारे ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी साथ सरखावटली बराबर के आवशे बी बराबर माइनस टू के आवे सी बराबर छ आवे। हवे द्विघात समीकरण बीज केवा छे सरखा ले डी बराबर जीरो लई लेवाना बी स्क्वेर माइनस फोर ए सी बराबर जीरो थाय किंमत मूको એટલે કે ની બે વેલ્યુ આવે કે બરાબર જીરો અને કે બરાબર છ। હવે કે બરાબર જીરો તો શક્ય નથી કારણ કે દ્વિઘાત સમીકરણમાં પ્રથમ પદ શૂન્ય હોય નહીં એટલે તમારો જવાબ કયો થશે કે બરાબર છ। ચલો નેક્સ્ટ અગિયારમું આકૃતિ તમને આપેલી છે એમાં ડીઈ ને સમાંતર શું છે બીસી એટલે આ બીસી અને ડીઈ આ બંને સમાંતર છે તો આપણે ઈસી મેળવવાના છે ઈસી એટલે આમાં તો એ બી એ ડીના છેદમાં ડી બી બરાબર એ ના છેદમાં ઈસી આ સૂત્રમાં કિંમત મૂકો એટલે ઈસી આપણને કેટલા મળશે બે। તેવી રીતે બીજું આપણે શું મેળવવાનું છે એ ડી મેળવવાના છે આ માપ આ ત્રિકોણમાં આ માપ મેળવવાનું છે આમાં પણ સૂત્ર એ ડીના છેદમાં ડી બી બરાબર એ ના છેદમાં ઈસી સૂત્ર મૂકો કિંમત આપણી પાસે બધી આપેલી છે કિંમત મૂકો તો એ ડીનું મૂલ્ય કેટલું મળશે 2.4 સેમી। ચલો પ્રશ્ન 12 જોઈએ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ આપેલું છે સમરૂપ તો ક્ષેત્રફળ પણ આપણે લીધા છે તો ઈએફ આપેલું છે તો બીસી આપણે શોધવાના તો હવે અહીં તમને એકરૂપ એવું આપેલું જ છે તો એનો ઉપયોગ કરીને આપણે લખીએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ બરાબર બીસીના બીસી સ્ક્વેરના છેદમાં ઈએફ સ્ક્વેર હવે આપણની પાસે આ બંને ત્રણે ત્રણની કિંમત છે કિંમત મૂકો એટલે બીસી બરાબર કેટલા આવશે 11.2 સેમી। નેક્સ્ટ હવે 13મું એક વર્તુળના કેન્દ્ર ઓથી 17 અંતરે વર્તુળના બહિર્ભાગમાં એ બિંદુ છે એટલે કેન્દ્રથી 17 અંતરે એ બિંદુ છે એમાંથી પસાર થતો સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે એટલે વર્તુળને બી બિંદુમાં સ્પર્શે એ બી બરાબર કેટલા છે 15 તો એ વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે પાયથાગોરસનો પ્રમેય લગાવી દેવાનો એટલે ત્રિજ્યા કેટલી મળશે 8 આપણને મળે છે। ચલો હવે આપણે સેક્શન નંબર સીની વાત કરીએ દરેક દાખલો 3-3 માર્ક્સનો પૂછાયેલો છે એમાં 14મો સવાલ બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27નો ગુણાકાર કેટલો થાય 182 તો બેમાંથી પહેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા શું થાય 182ના છેદમાં એક્સ હવે બંનેનો સરવાળા વાળું આપણે વિકલ્પ લઈએ કે બંનેનો સરવાળો 27 થાય એટલે બંનેનો સરવાળો કરો 27 સાદુરૂપ આપો એટલે એક્સ બરાબર આપણને બે કિંમત મળે 14 અને 13। ચલો નેક્સ્ટ 15મો દાખલો આપેલો છે દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રની ઉપયોગ કરીને મેળવવાના છે સૂત્ર તમને આપેલું છે મુજબનો તમારે દાખલો ગણવાનો છે બી સ્ક્વેર ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસીમાં કિંમત મૂકો એટલે ડીની કિંમત આપણને 33 મળે છે 0 કરતાં મોટી હોય એટલે અહીં બે ઉકેલ મળે માઇનસ બી પ્લસ વર્ગમૂળ ડીના છેદમાં 2a કિંમત મૂકો એટલે તમારો જવાબ -1 પ્લસ વર્ગમૂળ 33ના છેદમાં 4 અને માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડીના છેદમાં 2a કિંમત મૂકો તો -1 માઇનસ વર્ગમૂળ 33ના છેદમાં 4 તમારો જવાબ થશે। ચલો 16મો કે એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિમી અંતર કાપે તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો તેટલું જ અંતર કાપવા એને 1 કલાકનો ઓછો સમય લાગે તો આ ટ્રેનની આપણે ઝડપ મેળવવાની છે તો ટ્રેનની ઝડપ આપણે ધારી લઈએ 1 કિમી પ્રતિ કલાક 360 કિમી અંતર કાપતા જે સામાન્ય ઝડપે કેટલો સમય લાગે છે 360ના છેદમાં એક્સ તેવી જ રીતે ટ્રેનને 5 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારે તો નવી ઝડપ શું થાય એક્સ પ્લસ 5 તો એનો સમય લાગે છે 360ના છેદમાં એક્સ પ્લસ 5 તો એ મૂળ ઝડપથી નવી ઝડપને 1 કલાક એવો લે છે ઓછો સમય લે છે એટલે આ પ્રમાણે સાદુરૂપ આપણે આપીએ તો તમને એક્સ બરાબર 2 કિંમત મળે 40 અને માઇનસ 45 માઇનસ તો શક્ય નથી એટલે એની મૂળ ઝડપ કેટલી થાય 40 કિલોમીટર પ્રતિ કલાક। ચલો 17મો છે તમને પ્રમેય પૂછેલો છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર છે તો અહીં તમને પ્રમેય જે છે તે આપણે ચોપડી મુજબ તમારે લખવાનો છે। ચલો નેક્સ્ટ વાત કરીએ વિભાગ ડીમાં જેમાં 4 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે તો એમાં પણ પ્રમેય છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડ તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે એટલે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે દરેક વિદ્યાર્થી પક્ષ સાધ્ય આકૃતિ દોરી અને વ્યવસ્થિત સાબિતી સાથે ચોપડીમાંથી અથવા તો અહીં લખી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે
ધોરણ નંબર 10નું ગણિતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. હવે બીજા પેપર સોલ્યુશન મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો.